આજે આપણે શીખીશું પાઠ નંબર 10 ગુણાતીત ગુરુ પરંપરા। મિત્રો શ્રીજી મહારાજ ગુણાતીત સંત દ્વારા પૃથ્વી પર પ્રગટ છે એ વાતને આજે આપણે ગુણાતીત ગુરુ પરંપરાના જીવનના કેટલાક પ્રસંગોમાંથી સમજીશું। જ્યારે શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ખૂબ ઉદાસ થઈ ગયા। તેઓ લક્ષ્મીવાડીએ જઈ રહ્યા હતા ત્યારે લીલી ધ્રો જોઈને બેભાન થઈ ગયા। શ્રીજી મહારાજ તે સમયે પ્રગટ થઈને તેમણે 3 વખત કહ્યું કે હું ક્યાં ગયો છું, હું તો તમારામાં અખંડ રહ્યો છું। આમ 3 વખત કહીને શ્રીજી મહારાજે પૃથ્વી ઉપર ગુણાતીત સંત દ્વારા પ્રગટ રહેવાનું વચન આપી દીધું। મિત્રો આ વાતની પુષ્ટિ આપણને એક બીજા પ્રસંગ પરથી પણ મળે છે। ડભોઈ ગામના કરુણાશંકરભાઈ શ્રીજી મહારાજના ધામ ગમન બાદ તેઓ વિવિધ મંદિરોએ દર્શનાર્થે નીકળ્યા, જેમ કે અમદાવાદ, ગઢડા, વરતાલ, ધોલેરા, ધોળકા આ દરેક મંદિરોએ દર્શન કરી અને તેઓ જૂનાગઢ મંદિરે પધાર્યા। જૂનાગઢ મંદિરે ધર્મ નિયમની વિશેષ વાતો થતી, આગના ઉપાસનાની વિશેષ વાતો થતી, આવી બધી વાતોથી તેમના અંતરની અંદર શાંતિ થઈ ગઈ અને તેથી તેઓએ ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે હું સત્સંગમાં બધે જ ફર્યો પણ બધે સત્સંગ ઘરડો છે, જ્યારે અહીં જૂનાગઢમાં સત્સંગ લીલો પલ્લવ દેખાય છે। આ વાતનું જવાબ આપતા ગુણાતીતાનંદ સ્વામી ડભોઈના કરુણાશંકરભાઈને વાત કરે છે કે અહીં શ્રીજી મહારાજ પ્રગટ છે માટે સત્સંગ લીલો પલ્લવ છે। તો મિત્રો અહીં આપણને આવા પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગુણાતીતાનંદ સ્વામીએ ડભોઈના કરુણાશંકરને શું કહ્યું, આ કોણ બોલે છે, કોને કહે છે માવી શકે કે શ્રીજી મહારાજ અહીં પ્રગટ છે? તો ગુણાતીતાનંદ સ્વામી ડભોઈના કરુણાશંકરભાઈને કહે છે। વળી એવા પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કરુણાશંકરભાઈ કયા ગામના હતા, તો કરુણાશંકરભાઈ ડભોઈ ગામના હતા। વળી શ્રીજી મહારાજે ધામ ગમન બાદ ગુણાતીતાનંદ સ્વામીને દર્શન આપતી વખતે કેટલી વાર વચન ઉચ્ચારેલું, તો 3 વખત વચન ઉચ્ચારેલું। શું વચન ઉચ્ચારેલું? તો વચન હતું, હું ક્યાં ગયો છું, તમારામાં અખંડ રહ્યો છું। તો આ કોણ બોલે છે, કોને કહે છે એની અંદર આવી શકે છે। વળી એ પણ પ્રશ્ન આવી શકે કે ડભોઈના કરુણાશંકરને અંતરમાં શાંતિ ક્યાં થઈ? તો જૂનાગઢ ગામમાં થઈ। ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં 40 વર્ષ 4 માસ અને 4 દિવસ રહ્યા। હવે તેઓએ દેહ લીલા સંકેલવાનો નિર્ણય કર્યો। તેમની ઉંમર થઈ ગઈ હતી 82 વર્ષ, એટલે તેઓએ જૂનાગઢનો મંદિરનો દરવાજો છોડ્યો। મંદિરના દરવાજામાંથી નીકળતી વખતે ત્યાં ભક્તજનો ઉભા હતા, તેમને સંબોધીને કહ્યું કે હવે સત્સંગમાં ફરીશું અને મહુએ જઈને રહીશું। મહુ એટલે મહુવામાં ગુણાતીત વારસદાર ભગતજી મહારાજ બિરાજમાન હતા, એટલે હવે તે રૂપે ભગતજી મહારાજના રૂપે પ્રગટ રહેશે। તો અહીં પણ મિત્ર એવા પ્રશ્ન પૂછાઈ શકે છે કે જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી કેટલા દિવસ રહ્યા? તો 40 વર્ષ 4 માસ અને 4 દિવસ। વળી આ વાક્ય કોણ બોલ્યું કે હું તો સત્સંગમાં ફરીશું અને મહુએ જઈને રહીશું? તો આ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા અને ભક્તજનોને કહે છે। જ્યારે ભગતજી મહારાજ ધામમાં પધાર્યા ત્યારે આ સમાચાર શાસ્ત્રીજી મહારાજને રાજકોટ ગામે મળ્યા। શાસ્ત્રીજી મહારાજ ખૂબ જ ઉદાસ થઈ ગયા। શાસ્ત્રીજી મહારાજ ઉદાસ થયા તેથી ભગતજી મહારાજે તેમને દર્શન આપી અને કહ્યું કે આમ ઉદાસ કેમ થયા છો, હું તો તમારામાં અખંડ રહ્યો છું, એમ કરીને શાસ્ત્રીજી મહારાજને હાર પહેરાવ્યો। આ પ્રસંગ જોનાર એક હરિભગત પણ ત્યાં બેઠા હતા, જેમનું નામ હતું રામજી ભટ્ટ। તેઓએ શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે ભગતજી મહારાજ તો પૃથ્વી પરનું મંગલ હતા, તે પૃથ્વી પરનું મંગલ તો હવે ગયું। ત્યારે શાસ્ત્રીજી મહારાજ એક અદભુત વાક્ય ઉચ્ચારે છે। તેઓ રામજી ભટ્ટને કહે છે કે સત્પુરુષ કદીએ પૃથ્વી પરથી જતા જ નથી। વળી શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ માટે ઘણી વખત કહેતા કે હું તે જોગી ને જોગી તે હું, જોગી એટલે કે યોગીજી મહારાજ। તો અહીંના પણ બે પ્રસંગોની અંદર આપણને ટૂંકા અને કોણ બોલે છે કોને કહે છે જેવા પ્રશ્ન પૂછાઈ શકે। જેમ કે શાસ્ત્રીજી મહારાજને સમાચાર મળ્યા ત્યારે તેઓ કયા ગામે હતા, તો રાજકોટ ગામે હતા। આ પ્રસંગ દરમિયાન કયા હરિભગત બિરાજમાન હતા, તો હરિભગતનું નામ હતું રામજીભાઈ ભટ્ટ। વળી અહીં એ પણ ધ્યાન રાખવાનું છે કે ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને કહ્યું છે આમ ઉદાસ કેમ છો, હું તો તમારામાં અખંડ છું। વળી યોગીજી મહારાજની બીમારીનો અંતિમ સમય હતો, તે વખતે તેઓ ગોંડલ બિરાજમાન હતા।
અને વર્ષ હતું 1971 ત્યારે હર્ષદભાઈ યોગીજી મહારાજને પૂછે છે કે બાપા હવે અમારું કોણ ત્યારે યોગીજી મહારાજ હર્ષદભાઈને કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ છે ને તમને સવાયું સુખ આપશે વળી ઘણી વખત યોગીજી મહારાજ પણ કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજ મારું સર્વસ્વ છે તો અહીંના પ્રસંગો પરથી પણ આપણને અમુક પ્રશ્ન પૂછે શકે છે વિશેષ કરીને કોણ બોલે છે કોને કહે છે તો અહીં યોગીજી મહારાજ ઉચ્ચારે છે કે પ્રમુખ સ્વામી મહારાજ છે ને અમારા કરતા સવાયું સુખ આપશે તો આ વાક્ય યોગીજી મહારાજ બોલે છે અને હર્ષદભાઈને કહે છે વળી પણ પ્રશ્ન પૂછે શકે કે બાપા હવે અમારું કોણ તો હર્ષદભાઈ દવે બોલે છે અને યોગીજી મહારાજને કહે છે તો આવા પ્રસંગો પ્રશ્નો એ કોણ બોલે છે કોને કહે છે ની અંદર આવી શકે આ જે પ્રસંગ હતો તે વર્ષ 1971 નો હતો અને ગોંડલ ગામનો હતો એ પણ યાદ રાખીએ તો અત્યાર સુધી આપણે જોયું કે શ્રીજી મહારાજ એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે હવે આગળનો પ્રસંગ જાણીએ વર્ષ 2003 અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા ત્યારે તેમને એક સંત પૂછે છે કે બાપા પૃથ્વી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ ગુણાતીત પરંપરા અખંડ રહેશે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે હા સારી રીતે રહેશે શ્રીજી મહારાજની એ જ ઈચ્છા છે તો મિત્રો અહીં પણ કોણ બોલે છે કોને કહે છે ના પ્રશ્ન પૂછાઈ શકે રહ્યો છે વળી આ પ્રશ્ન છે વર્ષ 2003 નો અને અમદાવાદનો તો અહીં પણ પ્રમુખ સ્વામી મહારાજ આપણને જણાવે છે કે જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી ગુણાતીત સંતની પરંપરા અખંડ જ રહેશે તો મિત્રો આના પરથી સ્પષ્ટ થાય છે કે શ્રીજી મહારાજ ગુણાતીત સંત દ્વારા પૃથ્વી ઉપર અખંડ પ્રગટ રહેશે વળી શ્રીજી મહારાજ વચનામૃતની અંદર પણ વાત કરે છે કે આ જીવને જ્યારે ભરત ખડગને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય તેની જો જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે તો એ ભગવાનના સાધુ એટલે કે ગુણાતીત સંત અત્યારે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ પ્રગટ છે એ ગુણાતીત સંત એટલે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પ્રમુખ સ્વામી મહારાજ જ આપણને મહંત સ્વામી મહારાજની ભેટ આપી ગયા તો વર્તમાન કાળે શ્રીજી મહારાજ કોના દ્વારા પ્રગટ છે મહંત સ્વામી મહારાજ દ્વારા તો આ રીતે સમગ્ર પાઠને સમજીએ તો આ પાઠ આપણને સરળતાથી યાદ રહી જશે જય સ્વામિનારાયણ